चलो पाना नंबर छ पर आज ई अल्फाबेट सीखवाना। चलो आप एनी ओळख करी। अहीं जुओ बधा बोर्ड उपर ई फॉर एलिफंट, एलिफंट एटले हाथी, अने ई फॉर ईयर, ईयर एटले कान, बराबर। तो ई नी आपणे बे चित्रो साथे ओळख करी, एलिफंट अने ईयर। चलो आपणे अंग्रेजीमां रेड लाइन पर पेन्सिल मूकीने બીજા નંબરની બ્લુ લાઈન સુધી પહેલા ઊભી લીટી કરી દો બધા। ઊભી લીટી કરી બધાએ। હવે પહેલી આડી લીટી રેડ લાઈન ઉપર, બીજી વચ્ચેની બ્લુ લાઈન ઉપર, અને ત્રીજી આડી લીટી બીજા નંબરની બ્લુ લાઈન ઉપર। એમ તમારે ત્રણ આડી લીટી, એક ઊભી લીટી અને ત્રણ આડી લીટી કરવાની છે। એટલે આપણે ઈ ફોર એલિફન્ટ, ઈ આલ્ફાબેટ લખતા આવડે। ચાલો જોઉં બધા। ફોર એલિફન્ટ, ઈ ફોર એલિફન્ટ, એલિફન્ટ એટલે હાથી। ચલો હવે આપણે છેલ્લી બે લાઈન બાકી છે, બોલતા જશું અને લખતા જશું। ઈ ફોર એલિફન્ટ, એલિફન્ટ એટલે હાથી, અને ઈ ફોર ઈયર, રેડ લાઈન થી બ્લુ લાઈન સુધી ઊભી લીટી કરવાની, એક આડી લીટી, બીજી આડી લીટી, અને છેલ્લે ત્રીજી આડી લીટી। ઈ ફોર એલિફન્ટ, ઈ ફોર ઈયર। પુનરાવર્તન કરીશું અને પછી છેલ્લે ઈમાં કલર કરીશું। એટલે હમણાં કલર નથી કરવાનો, પહેલાં પાના નંબર સાત પર મારી સાથે સાથે આપણે પુનરાવર્તન કરવા માંડો। ચલો જુઓ, સી ડી ઈ સુધીના આલ્ફાબેટ આપેલા છે, એને સામે પણ ઈ સુધીના આલ્ફાબેટ આડા અવળા આપેલા છે, બંને એક પર એક સાથે જોડીશું। ચાલો જુઓ બધા, એ ને એ સાથે જોડો, બી આલ્ફાબેટને બી આલ્ફાબેટ સાથે જોડીશું। ચાલો બી આલ્ફાબેટ ક્યાં છે જુઓ, નીચે છેલ્લે છે તમારી બુકમાં આલ્ફાબેટ લખેલી છે ને તે જુઓ બોર્ડ પર। આપણે એ શોધીને તેની ફરતે ગોળ કરવાનો છે। અહીંયા એપલનું ચિત્ર આપેલું છે, અને એપલના ચિત્રમાં એ ફોર એપલ ને, એટલે એપલનું ચિત્ર આપેલું છે, અને એમાંથી આપણે એ શોધીને ગોળ કરવાનો છે, તે ગોળ કરવાનો છે। ચલો એ શોધીને ગોળ કરો જો, એની ફરતે આપણે ગોળ કરવાનું છે। ચાલો ઈમાં આપણે કલર કરવાના, તો ઈમાં કલર કરવામાં પીળો કલર કરવાનો છે, તો પહેલાં બધી આપણે બોર્ડર આપી દઈએ। પીળો કલર ચાલો જુઓ, આપણે આજે અંગ્રેજીમાં ઈ ફોર આલ્ફાબેટ, ઈ ફોર એલિફન્ટ, ઈ આલ્ફાબેટ અને પુનરાવર્તન પાના નંબર સાત શીખ્યા। આજની તારીખ લખવાની છે 1/9/21।